हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आई एम निकिता, योर मैथ्स टीचर। આપણે જોઈ રહ્યા હતા ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આજે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 3 નો ફર્સ્ટ એક્ઝામ્પલ। ક્વેશ્ચન આપણને કીધું છે કે 1 ના છેદમાં વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો। આપણે છેલ્લા 2 લેક્ચર થી આ જ સાબિત કરતા આવીએ છીએ, એટલે હવે તો સ્પીડ માં થઈ જશે, રાઈટ? હવે તમને સ્ટેપ્સ આવડી જ ગયા હશે। 1 ના એક જ સ્ટેપ છે, બસ ખાલી એને ફોલો કરવાના છે અને વ્યવસ્થિત સેન્ટેન્સ વાઇઝ તમને લખતા આવડવા પડે। તો સૌથી પહેલા જે પણ સંખ્યા આપેલી હોય છે એને આપણે તારવાની છે કે એ સમય સંખ્યા છે। તો સૌથી પહેલું સ્ટેપ આવશે, અહીંયાથી જો ક્વેશ્ચન ચાલુ કરી દઉં છું, ધારો કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે। જે ક્વેશ્ચન છે એને સમય સંખ્યા ધારી લીધું, અહીંયા લખી દીધું છે કારણ કે મારી પાસે એટલી બધી સ્પેસ નથી, રાઈટ? નેક્સ્ટ સ્ટેપ્સ હવે તો ફટાફટ જશે કારણ કે 1 ના સ્ટેપ્સ ફોલો કરવાના છે। નેક્સ્ટ સ્ટેપ્સ આપણે હું લઈએ છે, જે ક્વેશ્ચન હોય એટલે કે ધારો કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b, રાઈટ? સેમ લખી લેવાનું, જ્યાં a એન્ડ b એ અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે। જ્યાં a ને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે એન્ડ b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે કે છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં। સમજ પડી ગઈ? હવે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા, જો મારો ફર્સ્ટ એક્ઝામ્પલ તમે ના જોયો હોય તો થોડુંક સમજાવી દઉં છું, અધરવાઇઝ મેં ત્યાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે। અવિભાજ્ય એટલે કે એવી બે સંખ્યા જેનો સામાન્ય અવયવ 1 આવે। આ ખાસ જરૂરી છે કારણ કે છેલ્લે આપણે જે સોલ્યુશન લાવશું આ સેન્ટેન્સ ઉપરથી જ લાવવાના છીએ। અવિભાજ્ય સંખ્યા એટલે કે બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1 જ હોવો જોઈએ। જેમ કે 3 અને 5 આ બંને અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, એનો સામાન્ય અવયવ કેટલો આવે છે? 1। સમજ પડી ગઈ? હવે નેક્સ્ટ સ્ટેપ્સ આપણે જોઈએ, આનો ક્રોસ ગુણાકાર કરો, રાઈટ? તો 1 ગુણ્યા b શું થશે? b, તો b બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા a શું થાય? વર્ગમૂળ 2 a। ચલો, આ જે કન્ડિશન છે ફર્સ્ટ એક્ઝામ્પલ જેવી આવી ગઈ, એટલે આ થોડુંક લેન્ધી એક્ઝામ્પલ છે। જો અહીંયા પ્લસ ની સાથે કંઈક આપ્યું હોત ને તો ડાયરેક્ટ શોર્ટ થઈ જાય। હવે આ જે કન્ડિશન છે આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ યાદ કરો, સેમ એના જેવું થઈ ગયું, એટલે શું કરવાનું? બંને બાજુ વર્ગ લેતા, ઓકે? તો આપણે લઈએ અહીંયા બંને બાજુ વર્ગ કરતા, ચલો બંને બાજુ વર્ગ કરીએ આપણે, તો શું થશે? બી નો વર્ગ બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? 2। જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે સંખ્યા પોતે રહે, તો વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2 અને અહીંયા આવશે a નો વર્ગ, એટલે કે હવે 2 એ b ના વર્ગનો અવયવ છે। તો આપણે અહીં લખવાનું, અહીં 2 એ b ના વર્ગનો અવયવ છે। 2 b ના વર્ગનો અવયવ છે અને 2 એ b નો પણ અવયવ થાય। ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં આ સમજાવ્યું હતું, 2 એ b ના વર્ગનો અવયવ છે, રાઈટ? અને 2 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 2 છે એ b નો પણ અવયવ થાય। જેમ કે હું એક એક્ઝામ્પલ આપી દઉં, અહીંયા b બરાબર 4 છે, તો 4 નો વર્ગ શું આવે? 16, રાઈટ? તો 16 નો અવયવ 2 થયો અને એ બી નો પણ અવયવ છે, એટલે કે 4 નો પણ અવયવ છે, 16 નો પણ અવયવ છે અને 4 નો પણ અવયવ છે। બસ આ સેન્ટેન્સ ઈ જ તમને સમજાવે છે, અહીંયા સુધી ક્લિયર છે? એટલે કે એક્ઝામ્પલ નો એક સ્ટેપ તમારો પૂરો થઈ ગયો છે। હવે નવું ધારવાનું, ધારો કે અહીંયા જો અહીંયા ડાબી બાજુ બી છે, તો અહીંયા ડાબી બાજુ બી જ રાખવાની। ધારો કે બી બરાબર અહીંયા શું છે? 2, એટલે અહીંયા 2 જ રાખવાનું, 2m, જ્યાં m બરાબર કોઈક પૂર્ણાંક સંખ્યા હશે। m શું છે? કોઈક પૂર્ણાંક સંખ્યા। અહીંયા સુધી ક્લિયર છે? હવે સેમ આના જેવું બંને બાજુ વર્ગ કરતા, તો આપણે સોલ્વ કરીએ, અહીંયા બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા શું થઈ જશે? b નો વર્ગ બરાબર 2, એટલે કે 2, 2 નો વર્ગ 4, m નો વર્ગ, ઓકે? જો b વર્ગ અને અહીંયા પણ b વર્ગ, એટલે કે બંનેની ડાબી બાજુ સરખી છે, તો અહીંયા b વર્ગની જગ્યાએ શું છે? 2 a નો વર્ગ, તો અહીંયા b વર્ગની જગ્યાએ હું 2 a નો વર્ગ એમ લખી શકું। તો અહીંયા લખવાનું, તમારે એવું લાગે ને તો અહીંયા બતાવી દેવાનું કે આ સમીકરણ 1 છે, એક્ઝામમાં લખી દેવાનું,
समीकरण एक पर थी, अटले एक ऊपर थी आपने बी ना वर्ग नी जगह शू लखीए छे 2a नो वर्ग बराबर 4m नो वर्ग। चलो अहीं सुधी क्लियर छे। नेक्स्ट स्टेप आपणे खाली डाबी बाजू a नो वर्ग જ રાખવાનું છે, બાકીની જે વસ્તુ એને નાખી દેવાની જમણી બાજુ, બોર્ડર ક્રોસ કરાઈ દેવાની છે। તો બે અહીંયા ગુણાકારમાં છે તો સામેની બાજુ જાય, બરાબરની સામેની બાજુ જાય તો એ આવે ભાગાકારમાં। તો અહીંયા શું છે a વર્ગ બરાબર 4m નો વર્ગ તો હતો જ, અને છેદમાં આવશે 2, 2 2 4 એટલે કે a વર્ગ બરાબર 2m નો વર્ગ। ક્લિયર? સેમ અહીંયા જેમ લખી નાખવાનું, અહીં સેમ એની જેમ લખશું આપણે, અહીં 2a a ના વર્ગનો અવયવ છે અને 2 અવિભાજ્ય સંખ્યા હોવાથી a નો પણ અવયવ છે। ચલો થોડુંક નીચે હતો એટલે થોડાક અક્ષર મારા ગડબડ ગડબડ થઈ ગયા છે, પણ સમજી લેજો। राइट, जो आ बे सेंटेंस आपणे लखीए ने एज मोस्ट इम्पोर्टेंट छे। अहींया बे सेंटेंस उपरथी तमे हुं जोयुं के बे ए नो अवयव छे अने बे बी नो पण अवयव छे, एटले के ए अने बी बन्नेनो सामान्य अवयव शुं थयो 2। पण आपणे शुं धार्युं हतुं के अविभाज्य पूर्णांक छे एटले के एनो सामान्य अवयव एक ज होवो जोईए, एटले आपणे जे धारणा करी ए खोटी पड़ी। बस सेम सेंटेंस आपणे लखी लेवाना छे, अहीं बे ए a and b बन्ने नो अवयव छे। चलो जे आव्यु लख्यु के बन्ने नो अवयव छे, परंतु a and b a अविभाज्य पूर्णांक होवाथी a and b तो अविभाज्य पूर्णांक छे तो एनो सामान्य अवयव शुं होवो पड़े 1, તેમનો સામાન્ય અવયવ 1 હોય। સમજ પડી ગઈ? અહીંયા સામાન્ય અવયવ 2 આવે છે, પણ આપણે ધાર્યું હતું કે એ અવિભાજ્ય પૂર્ણાંક છે તો એનો સામાન્ય અવયવ 1 જ હોવો પડે, એટલે આપણી જે ધારણા છે એ ખોટી પડે છે। અહીં વિરોધાભાસ ઊભો થાય છે, શું લખવાનું? અહીં વિરોધાભાસ ઊભો થાય છે એટલે કે આપણી ધારણા શું છે? આપણી ધારણા કે 1 ના છેદમાં વર્ગમૂળ 2 એ સમમિત, આપણી ધારણા 1 ના છેદમાં 2 વર્ગમૂળ 2 એ સમમિત સંખ્યા છે એ ખોટી પડે છે। આપણે જે ધારણા કરેલી ખોટી પડે છે, લાસ્ટમાં લખી નાખવાનું, તેથી 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એ અસમમિત સંખ્યા છે। બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે, ખાલી તમે એક બે વાર લખીને જોઈશો ને એટલે તમને આવડી જશે। પહેલા આપણે ધારી લેવાનું, પછી ધારણાને ખોટી પાડી દેવાની, એક જ સ્ટેપ યાદ રાખવાના કે બસ બંને બાજુ વર્ક કરીને સોલ્વ કરવાનું। જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય છે ને આવી રીતે એકલું, અને આ બીજે પ્લસ ને માઇનસમાં હોય તો ડાયરેક્ટ આપણે લખી દઈએ છીએ। રાઈટ, સમજ પડી ગઈ? પ્લીઝ સ્ટુડન્ટ તમે લખી લખીને ટ્રાય કરજો, એટલે તમને વધારે ક્લિયર રીતે સમજાઈ જશે। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। મળીએ મારા નવા વિડીયોમાં।